નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે આપને જણાવી દઈએ કે પાંચ લાખથી વધુની કિંમતની આ વિદેશી દારૂ અને બિયરની બોટલો પોલીસે ઝડપી પાડી છે પીસીબીની ટીમે આ કામગીરી કરી છે એક સફેદ બોડીના ટેમ્પોમાં વિદેશી શરીર રોડ પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી અને જેના કારણે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાનમાં બાતમીની આધારવાળો જે ટેમ્પો હતો તે ત્યાંથી નીકળ્યો જેને અટકાવી ટેમ્પોમાં તલાશી લેવામાં આવી ત્યારે શરાબનો જથ્થો અંદરથી મળી આવ્યો ન હતો પરંતુ ટેમ્પોમાં આગળના ભાગે ચોરખાનું જણાઈ આવ્યું હતું જેને લઈને પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા ટેમ્પોમાં સવાર મધ્યપ્રદેશના બંને ઇસમોએ શરાબનો જથ્થો આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ યમુના મિલ કમ્પાઉન્ડ પાસે પ્રતાપનગર ડભોઈ રોડ ખાતે ગોડાઉનમાં ખાલી કર્યો હોય અને આ જથ્થો ગાજરાવાડીના રાજેશ ઠાકોર અને કમલેશ પરમારે મંગાવેલ હોય તેવું તત્કાલ જણાવી દીધું હતું પીસીબીની ટીમે તત્કાલ ગોડાઉનમાં રેડ કરી હતી જે રેડ દરમિયાન પીસીબી પોલીસને જુદી જુદી બ્રાન્ડની સાહીઠ નંગ પેટીઓ મળી આવી હતી જે સંદર્ભે પીસીબી પોલીસે એમપી અલીરાજપુરના માધુસિંહ મુપાનસિંહ ચૌહાણ અને રાકેશ કામલસિંહ રાવતની અટકાયત કરી હતી જ્યારે શરાબનો જથ્થો અશોક લેલન ટેમ્પો મોબાઈલ મળીને કુલ પાંચ લાખ બાર હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જ્યારે રાજેશ ઠાકોર અને કમલેશ પરમારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે